મિત્રો હું બીએચ વિભાણી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ બીએચ એચ વિભાણીમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચાલો શરૂ કરીએ જલ્દીથી તમે જે કરેલી પ્રેક્ટિસ છે એ કન્ટિન્યુસ પાસ ટેન્સની ખાલી જગ્યા વાક્યો અને વર્ડ બિલ્ડિંગનું ક્વિક સોલ્યુશન તો મિત્રો તમને તમારી સામે અહીંયા મેં જે પ્રેક્ટિસ માટેની ખાલી જગ્યા મૂકેલી હતી એ તમે જોશો તો તમને એ દેખાશે નહીં તો એનું કારણ છે કે અહીંયા એક પ્રશ્ન આવેલો છે આપણા જ વ્યુઅર્સમાંથી એક વિદ્યાર્થી છે મેહુલભાઈ રાણપરિયા એને કોમેન્ટ દ્વારા મને આ પ્રશ્ન કરેલો હતો તો હું પહેલાં તો મેહુલભાઈ રાણપરિયાને છે અભિનંદન આપીશ કે તેને એક પ્રશ્ન રજૂ કર્યો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ શિક્ષકની સામે પ્રશ્ન રજૂ કરતા થાવ તો એનો અર્થ એવો થયો કે તમે છે એ કોઈ પણ વસ્તુને છે એ કોન્સન્ટ્રેટ કરીને જોઈ રહ્યા છો એટલે ધ્યાનપૂર્વક તમે એનો અભ્યાસ કરી રહ્યા છો જે પ્રશ્ન થયો છે એ ખૂબ જ વ્યાજબી થયો છે સરસ મજાનો થયો છે અને આપણે બધાએ એનો આભાર માનવો જોઈએ કે એનાથી આપણે એક નિયમથી વાકેફ થશું પહેલું તો અંગ્રેજી ગ્રામર હોય ગુજરાતી ગ્રામર હોય કે હિન્દી ગ્રામર હોય અતિ વિશાળ છે હું તમને જે બે દિવસનું કામ છે એ માત્ર વીસથી એકવીસ મિનિટની અંદર આપવાની કોશિશ કરી રહ્યો છો કેમ કે આ કોઈક ક્લાસરૂમ નથી કે જેમાં આપણે સામસામે પ્રશ્ન જવાબ કરી શકીએ પણ અહીંયા એક કોમેન્ટ્સનું માધ્યમ છે કે જેના દ્વારા તમે તમારા જે કાંઈ પ્રશ્નો છે એ રજૂ કરી શકો છો તો અહીંયા જે ભાઈ મેહુલભાઈ તરફથી જે પ્રશ્ન રજૂ થયો એકદમ વ્યાજબી હતો કેમ કે તમે જ્યારે કરવા બેઠા હશો ત્યારે તમે કદાચ જો આ ભૂલ કરી હશે તો આ પ્રશ્ન તમારી સામે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું સોલ્યુશન જોતી વખતે તમને થયું હશે કે ભાઈ આ જવાબ આ રીતના કર્યો હતો તો કેમ કેમ કે આઈએનજીના નિયમ જ્યારે મેં શીખવાડ્યા એ નિયમ જો તમે ભાઈ મેહુલભાઈની જેમ જોયા હશે અને તમને યાદ હશે તો તમને આ પ્રશ્ન થયો જ હશે તો પ્રશ્ન નંબર હતા એક હતો એને પ્રશ્ન હતો એ ચૌ ચૌદમી ખાલી જગ્યામાં કીધો હતો અને એક છે એ લાસ્ટ ટ્વેન્ટી એટલે કે વીસમી ખાલી જગ્યામાં કીધો હતો બહુ વ્યાજબી પ્રશ્ન છે કેમ કે આપણે જ્યારે આઈએનજીના નિયમો સમજ્યા હતા ત્યારે મેં સ્પષ્ટ કીધું હતું કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની પૂર્વે સ્વર હોય તો વ્યંજન બેવડાય છે બરાબર છે એટલે સ્વાભાવિક પ્રણે તમે એ નિયમ જે હાયલા હોય તો કદાચ તમે અહીંયા આવું કર્યું હોય બરાબર છે કેમ કે તમે નિયમ જોયો છે પણ મિત્રો એક નિયમ છે કે ને કે ગુઢ નિયમો છે ઘણા બધા તો એક નિયમ એવોય છે કે વ્યંજનની પૂર્વે સ્વર હોય અને એની પૂર્વે જો સ્વર હોય ને તો એ નિયમ કામ કરતો નથી એટલે ત્યાં માત્ર આઈએનજી લગાડીને જ આપણે એને આગળ વધારવું પડે તો અહીંયા તમારી સામે જે રીડ છે એ રીડ છે એ તમે જોશો તો એની ડીની પૂર્વે એ છે અને એની પૂર્વે પાછો ઈ છે તો જે સ્વર છે એ ઈ આઈઓયુ એ બે અહીંયા ભેગા થઈ જાય છે ઈ અને એ માટે અહીંયા ડબલ ડી છે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે અહીંયા આઈએનજીટ લગાડશો એટલે રીડિંગનું રીડિંગ થઈ જશે ને એવું જ છે એ લાસ્ટ રેઇનમી રેઇનમાં પણ એવું જ છે કે ત્યાં પણ તમે જો ડબલ એન કર્યા હશે તો ત્યાં પણ એક તમારી ભૂલ થઈ હશે તો ત્યાં પણ તમારે એ જ નિયમ લાગુ પડે છે કે એન છે વ્યંજન છે વ્યંજનની પૂર્વે આઈ સ્વર છે આઈની પૂર્વે એ છે એ પણ સ્વર છે તો અહીંયા છે એ તમે જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરો છો તો એ પ્રશ્ન છે એ ખરેખર શું કહેવાય કે થવા જ જોઈએ કેમ કે ઘણા બધા પ્રશ્નો છે જોતા હોય ત્યારે આપણને પ્રશ્ન થતો હોય કે આપણે કેમ પૂછવા તો તમે પૂછી શકો છો જેટલા પ્રશ્નો છે એવું લાગશે કે કોમેન્ટથી પતી જાય એમ છે એવા હું તમને એ જ રીતના જવાબ આપીશ અને જો એવું હશે તો આવી રીતના જેમ વિડીયોના માધ્યમથી અત્યારે તમને એનું સોલ્યુશન આપ્યું તો એવું તમારા પ્રશ્નો છે એ હું વિડીયોના માધ્યમથી પણ સોલ્યુશન કરવાની કોશિશ કરીશ તો ખરેખર બહુ સારી વાત કહેવાય કે તમે ધ્યાન દઈ અને આવું શીખવા આવા જે કાંઈ પ્રશ્ન થાય છે એ રજૂ કરો છો અને જે કાંઈ નિયમ છે એ બાકી રહી ગયા હોય તો એ પણ તમારી સામે આવી રીતના આવે છે તો હવે આપણે કન્ટિન્યુસ પાસ ટેન્સના જો આ છે એ પ્રશ્ન છે એ કન્ટિન્યુસ પાસ ટેન્સનો મેં વિડીયો અપલોડ કરી લીધો પછી આવ્યો જો એ પહેલાં આવ્યો તો કન્ટિન્યુઅસ પાસ ટેન્સની શરૂઆતમાં હું તમને સમજાવી દેત પણ એ વિડીયો અપલોડ થઈ ગયો છે હવે હું એનું સોલ્યુશન મૂકું છું ત્યારે વિડીયો આવ્યો છે એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું પણ સોલ્યુશન છે કદાચ તમે કરશો ત્યારે આ નિયમોથી વાકેફ ના હતા પણ હવે તમે જ્યારે ભવિષ્યમાં ક્યારેય પણ ચાલુ કાળ કોઈ પણ કરતા હોય ત્યારે આઈનજીના આ નિયમો છે એ ખાસ ધ્યાન રાખજો પહેલાં ત્રણ નિયમો તો છે જ પણ જ્યારે વ્યંજનની પૂર્વે ડબલ સ્વર હોય ત્યારે તમે વ્યંજનને બેવડાવવાની ભૂલ કરતા નહીં તો ધન્યવાદ આવા વિદ્યાર્થીઓને કે જે ધ્યાન દઈને ભણી રહ્યા છે તો હવે આપણે જે સોલ્યુશન કરવાનું છે એના તરફ આગળ વધીએ ખાલી જગ્યા ખાલી જગ્યા નોટ વેજીટેબલ્સ એટ ધેટ ટાઈમ તો અહીંયા તમારી સામે જે સૂચક શબ્દ છે એ છે એટ ધેટ ટાઈમ તો એટ ધેટ ટાઈમ છે એ સૂચક શબ્દ છે અને અહીંયા છે એના ઉપરથી આપણને ખબર પડશે કે ખાલી જગ્યા છે ચાલો ભૂતકાળની છે શિલ્પાની સાથે આવશે વોઝ અને કટનું છે આપણે કટિંગ કરવું પડશે અહીંયા તમારો જે ડબલ ટી વાળો નિયમ છે એટલે કે ડબલ વ્યંજન બેવડાવવાનો જે નિયમ છે એ અહીંયા લાગુ પડશે એટલે આપણે અહીંયા ડબલ ટી કરી અને આઈએનજી મૂકશું એટલે સીયુ ડબલ ટી આઈએનજી શિલ્પા વોઝ નોટ કટિંગ વેજીટેબલ્સ એટ ધ ટાઈમ શિલ્પા એ સમયે શાકભાજી છે એ સુધારી રહી નહોતી આગળ વધીએ બારમી ખાલી જગ્યા ધ મેનેજર કેમ ટુ ધફિસ એટ ઇલેવન એ એમ એટ ધેટ મોમેન્ટ મિસ્ટર દેસાઈ ખાલી જગ્યાએ સમ ઇમ્પોર્ટન્ટ લેટર્સ તો જ્યારે અગિયાર વાગ્યે મેનેજર છે ઓફિસે આવ્યો તો એ સમયે એટ ધેટ મોમેન્ટ મિસ્ટર દેસાઈ ખાલી જગ્યા સમ ઇમ્પોર્ટન્ટ લેટર્સ તો અહીંયા તમારે જવાબ લખવાનો થશે વોઝ ટાઈપિંગ શું લખવાનું થશે વોઝ ટાઈપિંગ તો અહીંયા જે ઇનો નિયમ છે એ લાગુ પડશે એટલે એ નીકળી જશે એને વોઝ ટાઈપિંગ તમારે લખવાનું થશે આગળ વધીએ તેરમી ખાલી જગ્યા છે વાઇલ આઈ ખાલી જગ્યામાં બાદ ધ ટેલિફોન રેંગ તો અહીંયા તમારે વાઇલવાળો નિયમ લાગુ પડશે આઈની સાથે આવશે વોઝ અને હેવમાં પણ એ નીકળી જશે એને થશે હેવિંગ એના પછીની ખાલી જગ્યા જોઈએ આપણે ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા વેન ધ ટીચર કેમ ઇન્ટુ ધ ક્લાસ અહીંયા સૂચક શબ્દ છે વેન છે અને સ્ટુડન્ટ્સ છે એની સાથે આવશે વેર અને અહીંયા આવશે ટોકનું ટોકિંગ વેર ધ સ્ટુડન્ટ્સ ટોકિંગ વેન ધ ટીચર્સ કેમ ઇન્ટુ ધ ક્લાસ તો અહીંયા એક પ્રશ્નાર્થ સૂચક શબ્દ થાય છે કે જ્યારે શિક્ષક ક્લાસમાં આવ્યા ત્યારે શું વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા એ રીતનું છે પ્રશ્ન સૂચક અહીંયા થશે એના પછી વાઇલ હી ખાલી જગ્યા ધ રોડ હી મેટ વિથ એન એક્સિડન્ટ અહીંયા વાઇલ સૂચક શબ્દ છે એ રીતના પૂરવા જશો તો અહીંયા આવશે વોઝ ક્રોસિંગ આઈએનજી ડાયરેક્ટ લગાડી દેતા વાક્ય થઈ જશે એના પછીનું વાક્ય છે કે ઇટ વોઝ સિક્સ એ એમ ઇટ ખાલી જગ્યા હેવેલી ધેન એટલે છ વાગ્યા છે અને ઇટ વોઝ રેઇનિંગ હેવીલી ધેન તો અહીંયા એ જ રેઇન છે જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સમાં આવ્યું હતું એ જ પાછું અહીંયા રિપીટ થયું છે એટલે અહીંયા આઈએનજી જ લાગશે એટલે છ વાગ્યા છે છ વાગ્યા હતા અને વરસાદ છે એ સમયે જોરદાર પડી રહ્યો હતો અહીંયા સૂચક શબ્દ છે એ ધેન છે આગળ વધીએ એના પછીની ખાલી જગ્યા

તો અહીંયા વોચમેન વોઝ સ્લીપિંગ ખાલી આઈએનજી લગાડી દીધું એટલા વાક્ય બની જશે કે ધ વોચમેન વોઝ સ્લીપિંગ વેન આઈ રિટર્ન્ડ જ્યારે હું પાછો આવ્યો ત્યારે વોચમેન એટલે કે ચોકીદાર છે એ સૂતો હતો એના પછીનું વાક્ય છે હી વોઝ ગિવન રન આઉટ વાઇલ હી ખાલી જગ્યા ધ સેકન્ડ રન તો અહીંયા આવશે વોઝ અને ઈનો રૂલ્સ લાગુ પડશે એટલે એ નીકળી જશે એટલે વોઝ ટેકિંગ હી વોઝ ગીવન રન આઉટ વાઇલ હી વોઝ ટેકિંગ ધ સેકન્ડ રન જ્યારે તે બીજો રન લઈ રહ્યો હતો ત્યારે તેને આઉટ આપવામાં આવ્યો અને લાસ્ટ છે એ છે હી ફેલ ડાઉન વાઇલ હી વોઝ રનિંગ અહીંયા વ્યંજન બેવડા છે રીઝન છે તમારી સામે એન છે ને એનની પૂર્વે એક સ્વર છે એ એક જ છે એટલે રનનું રનિંગ કરતી વખતે આપણે વ્યંજન બેવડાવી નાખ્યો તો અહીંયા આપણને એક વધારે નિયમ જાણવા મળ્યો અને હવે આપણે જોઈએ ખાલી જગ્યા પછી સીધા જ વાક્યો ગુજરાતી વાક્યમાં પહેલું વાક્ય છે તેઓ પ્રાર્થના ગાઈ રહ્યા હતા તો કરતા ક્રિયાપદના નિયમ મુજબ જઈએ તો કરતા હવે આપણે મુખ્ય ક્રિયાપદ તો અહીંયા આવશે વેર છે એટલે ગાવું એટલે સિંગિંગ અને શું ગાતા હતા તો પ્રાર્થના તો એને કહેવાય પ્રેયર ધૈવેર સિંગિંગ પ્રેયર પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ તેઓ પ્રાર્થના ગાઈ રહ્યા હતા અમે ગઈકાલે દસ વાગ્યે ભણી રહ્યા હતા કરતા કોણ છે તો કે અમે તો કે વી ગઈકાલે દસ વાગ્યે અન્ય શબ્દમાં જવા રહી ક્રિયાપદ શું થાય છે તો કે ભણું તો વી વેર સ્ટડીંગ એસ ટી યુ ટી વાય સ્ટડીંગ ક્યારે ભણતા હતા તો ગઈકાલે દસ વાગ્યે તો લખાય યસ્ટર ડેટલોક સીએલ ઓકે વી સ્ટડીંગ યસ્ટર ડે એટ ટેન ઓ ક્લોક ગઈકાલે દસ વાગ્યે અમે ભણી રહ્યા હતા નિહાલ તે સમયે રમી રહ્યો હતો કરતા કોણ છે નિહાલ રમવું એટલે પ્લેઇંગ અને તે સમયે એટલે એટ ધેટ ટાઈમ એટલે એ રીતના લખીએ એટલે હોઝ પ્લે પી એલ એ વાય આઈ એનજીહાલ જ્યારે તેની વાત હતી ત્યારે તે વાતો કરતા હતા તો વાઇલ થી શરૂઆત કરી ને વાઈલ એટલે ચારુ કાઢી મૂકીએ તો આ વાત સી

reading they were talking જ્યારે તેણી વાંચી રહી હતી ત્યારે તેઓ વાતો કરી રહ્યા હતા જ્યારે અમે બહાર નીકળ્યા ત્યારે સૂરજ ચમકી રહ્યો હતો તો એમાં બહાર નીકળ્યા વેન વી કેમ આઉટ ધ સન વોઝ સાઇનિંગ વેન વી કેમ આઉટ એના પછીનું વાક્ય છે શું તેઓ તે સમયે વાંચી રહ્યા હતા શું તેઓ તે સમયે વાંચી રહ્યા હતા તો અહીંયા લખાય તેઓ એટલે વેરથી શરૂઆત થાય પ્રશ્નાત વાક્ય વેર ધે રીડિંગ તે સમયે એટલે એટ એટ ધેટ અને પાછળ પ્રશ્ન છે વેર ધે રીડિંગ શું તે સમયે વાંચી રહ્યા હતા આ પ્રશ્નાત વાક્ય થયું થોડા દિવસ પહેલા તે સમયે વરસાદ પડી રહ્યો હતો તો તે સમયે થોડા દિવસ પહેલા તે સમયે આખું આખું અન્ય શબ્દ થયું તો ફ્યુ ડેઝ બિફોર એટ ધટ ટાઈમ વરસાદ પડી રહ્યો હતો તો વરસાદ છે એને કરતા ન બનાવાય વરસાદ પડવો એને રેઇનિંગ કહેવાય એટલે એ ખુદ ક્રિયાપદ થયું તો વરસાદને ઈટ કર નાખાય તો અહીં લખાય ઈટ વોઝ રેનિંગ અને હવે આપણે અન્ય શબ્દ લખીએ ફ્યુ ડેસ બિફોર

તો આવવાની ક્રિયા છે એ પહેલા થાય છે તો વેન યુ કેમ જ્યારે તમે આવ્યા આઈ વોઝ ક્રિયા છે જ્યારે તમે આવ્યા ત્યારે હું ચેસ રમી રહ્યો હતો એના પછી તેઓ ટીવી જોઈ રહ્યા હતા તો ધેર ફૂલ ફોર્મ એનું ટેલિવિઝન ધે વેર વોચિંગ ટીવી તેઓ ટીવી જોઈ રહ્યા હતા તો આ હતું તમારું ગુજરાતીમાંથી અંગ્રેજી આટલું જોયા પછી મિત્રો તમે તમારું જાત તપાસ કરી શકો છો કે તમે કેટલું સાચું કર્યું હતું તો જે કાંઈ ખાલી જગ્યાઓ છે કે જે કાંઈ ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો છે તમે બધાએ સરસ મજાની પ્રેક્ટિસ સાથે સારા એવા કર્યા હશે એવી હું આશા રાખું છું જે કોઈએ સરસ મજાની પ્રેક્ટિસ કરી છે કે જે કોઈ ધ્યાન દઈને ભણી રહ્યા છે તે બધાને મારા અભિનંદન પણ હજી એક આપણો એક પાર્ટ બાકી રહી ગયો છે વર્ડ બિલ્ડિંગ એનું સોલ્યુશન હવે જોઈ લઈએ તો રિલેશન્સ છે એમાં પહેલું હતું તમારી સામે મહેમાન અતિથિ છે ભાડૂત તો ભાડૂતને આપણે કહેશું ટેનાન્ટ એના પછી છે ગ્રાહક તો ગ્રાહકને આપણે કહેશું કસ્ટમર ગ્રાહકને કહેશું કસ્ટમર એના પછી શિષ્ય તો શિષ્ય છે એને આપણે ડિશિપિલથી ઓળખશું પ્યુપિલ સ્ટુડન્ટ્સ છે એને વિદ્યાર્થી કહેવાય અહીંયા શિષ્ય કીધું છે તો એના માટે આપણે ડિસાપલ ડિસાઇપલ એવું એનું મિનિંગ થાય છે તો ડિસાઇપલ છે એ એનું ઉચ્ચારણ થાય છે અને સ્પેલિંગ એનું તમારી સામે છે એના પછી જમીનદાર એને કહેવાય

અને નાના નાની તો જેમ તમારે ગ્રાન્ડ ફાધર છે એને દાદા કહેવાય ને ગ્રાન્ડ મધર છે અને દાદી કહેવાય એની આગળ એક વર્ડ આપણે લગાડી દેવાનો મેટરનલ જે મેટરનલ અંકલ એટલે મામા થાય મેટરનલ ગ્રાન્ડ ફાધર એટલે દાદા અને મેટરનલ ગ્રાન્ડ મધર એટલે નાની તો આ હતું તમારું વર્ડ બિલ્ડિંગનું સોલ્યુશન તો મિત્રો બસ અહીંયા હવે હું વિડીયો પૂર્ણ કરું છું ફરી પાછા આગલા વિડીયોમાં મળતા રહેશું જે કાંઈ તમને નિયમો હોય જે જાણ્યા જે કાંઈ વિડીયો જોયો એ સરસ લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બીજાને શેર કરજો અને વિડીયોને એકદમ એકાગ્રતાથી જોઈ અને વધુમાં વધુ શીખવાનો પ્રયત્ન કરજો બસ એ જ આશા સાથે હું બેચ વિભાણી આપ સૌની રજા લઉં છું આપ સૌને બે વિભાણના જય હિન્દ જય ભારત